ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ બાર બીજ ગણિતીય પદાવલી ભાગ પાંચ આપણે ભાગ અંદર સજાતીય આપી શકાય તેની ચર્ચા કરી હતી એ જ વસ્તુ હવે આ સરવાળામાં જોવા મળશે આપણને તો પ્રશ્ન બે છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે સરવાળો કરો તો આપણને નંબર એક થ્રી એમ એન પ્લસ કૌશમાં લખીશું માઇનસ પાંચ એમ પ્લસ એટ એમ એન કારણ કે આ ધન છે એટલે આપણે કૌશની કોઈ જરૂર નથી પ્લસ કૌશમાં માઇનસ પાંચ એમ આ ઋણ હતું એટલે આપણે કૌશમાં લખ્યું હવે આ જે દાખલો બની ગયો તે દાખલો ભાગ ચાર મુજબનો બની ગયો સાદરૂપનો તો જોઈએ પહેલાં કૌશ ખોલી દઈશું આપણે તો કૌશ ખોલવાની શરૂઆત કરીએ તો પહેલાં થ્રી એમ ના અને થ્રી એમ પ્લસ છે એટલે અંદરની નિશાની એનાય જ રાખવાની એટલે માઇનસ પાંચ એમ એન પ્લસ એઇટ એમ એન અને કૌશની બાર પ્લસ છે એટલે નિશાની અંદરની જ રાખવાની માઇનસ ફોર એમ સાદુરૂપ તો બધા ચારે ચાર સજાતીય પદો છે તો પહેલાં ધન પદને પાસ પાસે પછી ઋણપદને લખીશું તો થ્રી એમ એન અને એઇટ એમ એન બંને ધન છે એટલે બંને લખાઈ ગયા ત્યારબાદ બાકીના બંને લખી દઈશું બંને ઋણ પદ છે જે બંનેને સાથે લખી દીધા પહેલાં બે પદ ધન છે એ બંનેનો પહેલાં સરવાળો કરી દઈશું એટલે આઠ અને ત્રણનો સરવાળો એટલે આઠ ને ત્રણ અગિયાર એટલે અગિયાર એમ થઈ ગયા પાછાના બંને પદની નિશાની સરખી છે માટે સરવાળો સરખી નિશાની સરવાળો જુદી નિશાની બાદ બાકી અને જવાબ તરીકે નિશાની કોની કરવાની મોટા અંકની તો બંને નિશાની સરખી એટલે સરવાળો પાંચ ને ચાર નવ એમ એમ મોટા અંક મુજબ પાંચ મોટા છે માઇનસ છે એટલે માઇનસ અને હવે અગિયાર એમ એનમાંથી નવ એમ કાઢી દઈશું તો અગિયારમાંથી નવ જાય એટલે બે વધે એટલે ટુ એમ ચિહ્ન મોટી સંખ્યા મુજબ પ્લસ તો આ પ્રમાણે આ દાખલો છે તો એવી જ રીતે તમારે આ બીજો પણ ગણવાનો છે જાતે ગણીને આપેલો છે આગળ સમજાયો છે એ જ પ્રમાણે સાદરૂપમાં થશે ત્રણ નંબર પહેલા આપણે એને કૌશમાં લખી દઈશું તો કૌશમાં લખવાની શરૂઆત કરીશું તો પહેલું પદ કૌશમાં લખાઈ ગયું પ્લસ બીજું પદ લખાઈ ગયું કૌશમાં જોયેલો નીચે પ્લસ ત્રીજું પદ કૌશમાં લખાઈ ગયું અને પ્લસ ચોથું પદ પણ કૌશમાં લખાઈ ગયું છેલ્લે તો ચારે ચાર પદા પદને આપણે કૌશમાં લીધા હવે આ પદાવલી બની ગઈ એને આપણે કૌશ ખોલીને સાદુરૂપની શરૂઆત કરીશું તો કૌશની અંદર બધા જ બાર પ્લસ છે કારણ કે આપણે સરવાળો કરી રહ્યા છીએ દાખલામાં એટલે અંદરની નિશાની એના જ રાખીને લખવાનું થશે તો માઈનસ સેવન એમ એન પ્લસ પાંચ લખાઈ ગયા પ્લસ બાર એમ પ્લસ બે લખાઈ ગયા પ્લસ નવ એમ માઇનસ આઠ લખાઈ ગયા અને છેલ્લે માઇનસ ટુ એમ એન માઇનસ થ્રી તો લખાઈ ગયા હવે સજાતીય પદો છે એનો આપણે ગોઠવણી કરીશું પાસ પણ ધનપદ પહેલાં લખીશું તો જો એમ છે તો એમ વાળા પદ શોધી લો ચાર પદ એમ છે એમાં ધન કોણ છે તો બાર અને નવ છે જો પ્લસ પાંચ પ્લસ બે માઇનસ આઠ અને માઇનસ તો એમાં ધન વાળા પહેલા લખી દો તો પાંચ અને બે ધન છે માટે પાંચ અને બે ને પહેલા લખી દો પ્લસ પાંચ પ્લસ બે અને બાકીના બંને ઋણ માઇનસ આઠ માઇનસ ત્રણ હવે સાદરૂપની શરૂઆત કહીશું સજાતીય પદના સરવાળા બાદ બાકી થાય તમને ખબર છે તો આ બંને પહેલાં ધન છે તો માટે સજાતીય પદ છે અને ધન છે એનો સરવાળો લખી દઈશું બાર ને નવ એકવીસ એમ આ બંને સજાતીય પદ છે બંને નિશાની સરખી છે એટલે સરવાળો સાત ને બે નવ એમ ચિહ્ન મોટા અંક મુજબ માઇનસ થઈ ગયું સાત મોટા છે હવે આની અંદર પહેલાં ધન છે બંને એનો સરળ લખી દઈશું પાંચ ને બે સાત થયા અને ફરીથી આ બંને નિશાની સરખી છે એટલે માટે આનો પણ સરળ ત્રણ આઠ ને ત્રણ અગિયાર છે એના મોટા અંક મુજબ માઇનસ અગિયાર થઈ ગયા હવે સાદરૂપ આગળ વધારીશું સજાતીય પદ હજુ પણ છે જો આ બંને સજાતીય છે તો બંને નિશાની અલગ અલગ માટે બાદ બાકી એકવીસમાંથી નવ જશે એટલે બાર વચ્ચે એટલે બાર એમ એમ અને પાછના બંને માટે નિશાની અલગ અલગ છે માટે બાદ બાકી મોટા અંકમાંથી નાનો અંક બાદ એટલે અગિયારમાંથી સાત ગયા ત્રણ ચાર વધે અગિયારમાંથી સાત ગયા અને નિશાની હંમેશા ચિહ્નકોનું કરવાનું તો મોટા અંકનું અગિયાર મોટા છે એટલે ઋણ આવશે એટલે માઇનસ થઈ ગયા તો આ પ્રમાણે સાદરૂપ છે આપણી જોડે ચાર નંબર ગણીને તમને આપેલો છે જ એટલે એ જાતે તમારે ચોથો ગણવાનો આવી જ રીતે પાંચમો ચૌદ એક્સ પ્લસ દસ વાય માઇનસ બાર એક્સ વાય માઇનસ તેર પદાવલી છે ખૂબ લાંબી છે ચાર પદની છે કોઈ ફરક નહીં પડવાનો આપણને એક પદની આપે કે બે પદની આપે કે ત્રણ પદ કે ચાર પદ પાંચ પદ બીજી પદાવલી પણ તમે જો લાંબી છે અને ત્રીજી એક નાનું પદ છે એક જ પદ તો પહેલાં બધાને કૌશમાં લઈ લઈશું આપણે તો આ આખાને આપણે કૌશમાં લીધા જોઈ લો પ્લસ બીજી પદાવલી જે હતી આ એને પણ કૌશમાં લીધા પ્લસ કહીને કૌશમાં લખી દો અને પ્લસ ફોર એક્સ વાય આને કૌશમાં લેવાં જણથી એક પદ છે એટલા માટે હવે કૌશ ખોલવાની શરૂઆત તો કૌશની બાર પ્લસ એટલે અંદરની નિશાની બદલાશે નહીં એટલે બધા પદ સળંગત લખવાના છે ચૌદ એક્સ વાય પ્લસ દસ વાય માઇનસ બાર એક્સ વાય માઇનસ તેરજો લખાઈ ગયા પછી આ પણ એનાય નિશાની સાથે એટલે પ્લસ અઢાર માઇનસ સાત એક્સ માઇનસ દસ વાય પ્લસ એટ એક્સ વાય અને છેલ્લું પદ એનાય જ હવે અહીંયાથી શરૂ થાય છે આપણું કામ સજાતીય પદો શોધી લો એને પાસ પાસે લખો એમાં ધન પદ પહેલા લખવાના ઋણ પદ પછી સજાતીય પદ શોધવાની શરૂઆત કરીએ છે ત્યાં રાખજો પહેલું પદ એક્સ વાળું છે તો એક્સ વાળા જેટલા પણ હોય એટલા જોઈ લો માઇનસ સેવન એક્સ બસ બે જ પદ છે તો એ બંને ને આપણે પાસ પાસે ગોઠવી લઈશું રાઈટ તો ચૌદ એક્સ અને માઇનસ સાત એક્સ લખી ગયા બંને સજાતીય પદ પણ પહેલા ધન પેલા ઋણ પછી એટલે ચૌદ પહેલા લખ્યા સાત પછી લખ્યા પછી વાય વાળું પદ છે જુઓ તો વાય વાળું ક્યાં છે પાછળ બીજા તો બંને સજાતીય પદોને લખતા પહેલા ધન પહેલા લખીશું જુઓ પ્લસ દસ વાય માઇનસ દસ પ્લસ દસ માઇનસ દસ વાય લખાઈ ગયા બંને ત્યારબાદ એક્સ વાય વાળું પદ છે શોધો માઇનસ બાર એક્સ વાય લખ્યા હવે નિશાની વગર કયા કયા રહી ગયા જો માઇનસ તેર અને પ્લસ અઢાર રહી ગયા તો પ્લસ અઢાર પહેલા લખીશું માઇનસ તેર પછી લખીશું આ બંને બાકી રહી ગયા ઓકે હવે સજાતીય પદના સરવાળા થાય તો સરવાળાના બાદ બાકી થતાં જ બાદ બાકી જોતા જઈશું તો સૌથી પહેલાં આની અંદર વાત કરીએ તો બંને નિશાની અલગ માટે બાદ બાકી ચૌદ એક્સમાંથી સાત એક્સ ગયા એટલે સાત એક્સ વધે ચેનના મોટી મુજબ ચૌદ મોટા છે એટલે પ્લસ લખવાની જરૂર નથી પહેલું પદ પ્લસ હોય તો લખવાની નિશાની પ્લસ દસ વાય માઇનસ દસ વાય ઉડી ગયા એટલે આને લખવાની કોઈ જરૂર નથી રહી એક્સ વાયવાળા જુઓ તો એક્સ વાળા ત્રણ પદ છે પણ પહેલાં બંને ધન છે માટે પહેલાં ધનનો સરવાળો પછી ઋણનો સાદરૂપ મારી આપીશું તો બાર એક્સ વાય લખાઈ ગયા અને માઇનસ બાર એક્સ વાય એમના એમ અને પાછાનું સાદરૂપ જુઓ તો અઢારમાંથી તેર ગયા એટલે પાંચ પ્લસ પાંચ થઈ ગયા હવે આનું સાદરૂપ કહે તે આપીશું તે તો આગળના સાદરૂપની અંદર વાત કરીએ તો આ પ્લસ બાર એક્સ વાય છે એના માઇનસ બાર એક્સ વાય ઉડી ગયા તો બાકી જે વધ્યા તે લખાઈ ગયા અને આ પ્રમાણે સાદરૂપ પૂરું થયું આપણું એટલે સરવાળા થયા તો આવી રીતે આ સરવાળાનું કામ છે આપણી જોડે છઠ્ઠો દાખલો જાતે કરી શકશો તમે આરામથી ગણીને આપેલો છે સમજાવ્યો છે એ જ પ્રમાણે અંદર ગણતરી છે સાત નંબર

બાર પ્લસ એટલે અંદરની નિશાની સાથે લખવાનું માઇનસ ફાઈવ એક્સ વાયનો વર્ગ અને છેલ્લું પદ એના પ્લસ ફાઈવ એક્સ સ્ક્વેર વાય હવે સાદરૂપ સર્જાતીય પદ શોધો એક્સક્વેર વાય છે એક્સક્વેર વાય વાળું ક્યાં પદ છે છેલ્લું છે તો બંનેને પાસ પાસે બંને ધન છે તો બંને લખાઈ ગયા બાકીના જે બે પદ છે બંને સર્જાતીય પદ છે બંને ઋણ છે એટલે બંનેને એમને એમ લખી દઈશું સાદરૂપની શરૂઆત બંને નિશાની સરખી છે એટલે સરવાળો ચાર ને પાંચ નવ એટલે નવ એક્સ સ્ક્વેર વાય થયા પાછળ બંનેની નિશાની સરખી છે ભલે ઋણ હોય પણ નિશાની સરખી સરખી નિશાનીનો હંમેશા સરવાળો થાય તો ત્રણ ને પાંચ આઠ એટલે આઠ એક્સ વાયનો વર્ગ થઈ ગયો ચલને કંઈ ના થાય આ જે ચલ એક્સ ને વાયનો વર્ગ છે એક્સ વાય વર્ગ એમના એમ જ રહે સહગુણકનું જ સાદરૂપ અપાય આગની સંખ્યાનું જ અપાય રાઈટ અને આપણે વાત કરી હતી આનું તો 8xy એક્સ વાય નો વર્ગ ચિહ્ન મોટા અંકનો તો મોટા કોણ છે પાંચ અને નિશાની કઈ છે માઇનસ છે જો એટલે જવાબ લખાઈ ગયો માઇનસ તો આ પ્રમાણે સરવાળા બાદ બાકી થશે આઠમા દાખલો થ્રી પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ ફોર પી ક્યુ પ્લસ પાંચ એટલે આપણે કાઉસમાં પહેલાં એને લખી દઈશું પ્લસ માઇનસ દસ સ્ક્વેર સ્કવેર પ્લસ કૌશની અંદર આ ત્રણ પદનો આખું પદાવલીનો ભાગ પંદર પ્લસ નાઇન પી ક્યુ પ્લસ સેવન પી સ્ક્વેર ક્યુ સ્કવેર કૌશ પૂરો હવે આપણે કૌશ ખોલવાની શરૂઆત કરીશું તો સરવાળાના દાખલા છે એટલે અંદરના પદની નિશાની એના જ રહેશે કોઈ નિશાની બદલાશે નહીં એટલે આખો કૌશ એના જ લખાઈ ગયો જોઈ લો ત્યારબાદ માઇનસ પી માઇનસ દસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર લખાઈ ગયું એ જ રીતે પ્લસ પંદર પ્લસ નાઇન પીક્યુ પ્લસ સાત પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર એ નીચે લખાઈ ગયું હવે સજા તે પદો પાસ પાસે ગોઠવીને સાદરૂપ આપીશું આગળ આપણે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર તો પી સ્ક્વેર ક્યુ સ્ક્વેરવાળા પદ શોધો તો ત્રણ પદ છે જુઓ એમાં ધનપદવાળા પહેલાં લખી દો તો ધનપદ આ પહેલું છે અને છેલ્લું છે એટલે બંને પહેલાં લખી દેવા જોઈ લો અને પછી ત્યારબાદ માઇનસ દસ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર લખ્યા ઓકે એટલે આ લખાઈ ગયા તે હવે પી ક્યુ છે તો માઇનસ ચાર અને અહીંયા નવ છે બે સજાતીય પદ છે એમાંથી ધન નાઇન છે એટલે નાઇનવાળું પહેલાં લખ્યું છે પ્લસ નાઇન પિક્યુ માઇનસ ફોર અને હવે બાકી રીતે સંખ્યા કઈ બાકી રીતે તમે દેખાય છે જો પ્લસ પાંચ અને પ્લસ પંદર એટલે પ્લસ પાંચ પંદર લખાઈ ગયા હવે સજાતીય પદના સરવાળા બાદ બાકી કરીશું પહેલાં બંને પદ જો ધન છે માટે બેનો સરવાળો થશે સાત ને ત્રણ દસ પી સ્ક્વેર અને માઇનસ દસ પી સ્ક્વેર ક્યુ સ્કવેર એમના એમ આનું સાદરૂપ તો બંને નિશાની અલગ અલગ માટે બાદ બાકી નવમાંથી ચાર ગયા એટલે પાંચ એટલે પાંચ પી પિક્યુ થઈ ગયા ચીનના મોટા અંક મુજબ નવની નિશાની પ્લસ એટલે પ્લસ લખી દીધા પાછાના બંને સરવાળો એટલે પાંચ વત્તા પંદર એટલે વીસ થયો હવે પહેલાં બે પદ પાછા હજુ સાદરૂપમાં બાકી રહી ગયા છે બંને સજાતીય પદ છે તે બંને ઉડી જશે જો એક પ્લસ અને એક માઇનસ છે દસ દસ વાળા બંને તો બાકી જે રહ્યા તે ફાઇવ પીક્યુ પ્લસ વીસ તો આવી રીતે આ સરવાળા થયા તો બરાબર જો સાદરૂપ આવડતું હશે આગળ સજાતીય પદોની ગોઠવણી કરીને આપણે ભાગ ચારની અંદર સમજ્યા હતા તો એ બરાબર ફાવશે તો પાંચ ભાગની અંદર જે આપણે આ દાખલાઓ કર્યા સરવાળાના એ બરાબર આવડશે અને હવે ભાગ પાંચની અંદર જો સરવાળાના દાખલાઓની સમજણ પડી ગઈ હશે આવડતા હશે તો આવતી વખતે ભાગ છની અંદર જે બાદ બાકી કરવાની છે તે તમને જાતે જ આવડી જશે એટલે ભાગ પાંચના દાખલાઓની પ્રેક્ટિસ બરાબર કરજો ભાગ પાંચ પૂરો થયો